ચાલો રમભાઈ, હવે આપડે આપડો રથ લઈને નીકળીએ. હું જલ્પાબેન આહીન ને ઘરે પેલા તો, કારણ કે રથ તમારો ભાગ્યો છે અત્યારે ગીર સોમનાથ ની અંદર. કેવા માંગે ભાઈ, એક માણસે મને મેણું મારી દીધું ને હું આ મારી લાઈન ઉપર ઉતર્યો. સ્વાગત કરવા માટે ક્યાં ઉગડો ગોતરેડો બધી, ક્યાં કંકુન થારી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જ હશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મંગળ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી, નાઈ ધોન રેડી થઈ ગયા છે. અને ભાઈ હાલના લોક ડેરામાંથી મેં આવ્યા હતા, કેટલા ખબર છે? બે થઈ ગયા હતા ભાઈ, હુઈ ગયા નટણા ઉઠાણીનું અત્યારે થઈ ગયું. મોડું મારે જ આવવાનું છે ગાંડી ગીરની માલિપા પ્રેમે દેવા. હે, આને જો હજી આખું નથી કરતી સસુંદરની. કેમ થાય કેમ છું? હા 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 હા, અને બહુ જાગરો લઈ ગયો. આપણે ફટાફટ ભાગીએ. ડેરીએ પહોંચી ગયા ને પેમેન્ટ કરી દીધું. સાલું નંબરો મળ્યો છો, બે બે કીટલા લઈને આવ્યા. કેટલી બેહું દવા દે પેલા પેલા, કેટલી બેહું દવા દે તારે? હે, બે ચાર દિવસ બીમાર રહી ગયા હતા. અને પછી પાછો અત્યારે માંડવીમાં, કારણ કે તડકો એવડો પડે માંડવી હુકાય છે, તેમાં થોડા ઘણા બીજી છે. બાકી હમણાં છે ને વધુ વધુ અઠવાડિયા ની અંદર માતાજી નું સફળતા પૂર્વક પતરા થઈ ગયા છે. ઓટો થઈ ગયો, બધી થઈ ગયું. ખાલી લાદ્યું કામ બાકી છે, પ્લાસ્ટર બ્લાસ્ટર બધી પતી ગયું. કનભાઈ અઠવાડિયામાં કમ્પ્લીટ થઈ જાય ને? હા હા. તો ભાઈ લગભગ છે ને માતાજીની દયાથી આ પ્રેમિટ પતી જાય ને. આવતો પ્રેમિટ હું જાય ને ક્યાં, આપણે છે ને આવતા પ્રેમિટ તમને બધાને બતાવું છું. માતાજી ને દર્શન કરાવશું કે આપણે જે માતાજી નાગભાઈ નું મંદિર છે ક્યાં પહોંચ્યો, કેટલે છું, પેલા કેવું હતું ને હવે કેવું છે ને ભાઈ, તમારા બધાના સપોર્ટ થી હું તમને બતાવીશ. ચાલો તો આવે છે ને આપણે ફટાફટ પેમેન્ટ કરી લીધું, હવે જાય સીધા ઘરે ને મળીએ. ઘરે જઈ માલ ઢોળશે તો અમારે સારા ને તકલીફ છે કે નહીં એમ મારી મમ્મી કેવા માંગે. જરા કમેન્ટ કરીને મારા મમ્મી ને કહેજો કે ના રામી માં અમારે પણ અહીંયા એમ જ છે કે ના અમારે સારો છે. જરાક કમેન્ટ કરીને કેજો. હાલો મમ્મી આજકાલ આપી ગયો. અને ભાઈ આજે છે ને ભાવેશભાઈ ને ટૂંકમાં પૂંજન છે, મહાકાળીમાં છે ને મઠમાં અહીંયા પૂંજન છે ભાવેશભાઈ નું. એનો ફોન આવ્યો તો ત્યાં જવાનું હતું. પેલો હું આડી છે ને ફટાફટ ઓફિસે કામ પતાતા હું, પછી આપણે જઈએ સીધા પૂંજનમાં કે રામભાઈ ને આવી. તો અત્યારે આપણે વચ્ચે આવી ગયા છે ફેમસ સેલિબ્રિટી ઇન્સ્ટાગ્રામ ના રામ યાદવ 31-32. અને રામભાઈ તમારું હાઈલું યાર, ખરેખર હાઈલું, પબ્લિક તમારી ડિમાન્ડ કરે ગજબ નું. તો તમે શું બે શબ્દ કહેવા માંગો છો એના વિશે? બે શબ્દ એ જ કહેવા માંગે ભાઈ, એક માણસે મને મેણું મારી દીધું ને હું આ મારી લાઈન ઉપર ઉતર્યો. મારે એને કરી બતાવી એક વાર, બીજી વાત જ ન આવે. તમને ખબર છે ને ભાઈ, મેણું છે ને મારા ભાઈએ કીધું, મારું મેણું છે ને માથાનો ઘા. અમને કઈ કોમેડી બનાવવાનો શોખ નતો, એક માણા એ કીધું કે તમારા ખેલ બંધ કર દો ને ભાઈ. ઈ અમને બે ભાઈ લાગી ગયું મગજ ની અંદર. અને હવે જો એક વાર કરીને બતાવીએ નહીં ને તો યાર એમાં ના કરીને બતાવવાનું જ છે. ફાઈનલ કદાચ એક ની લાખ વાત થાય, પણ તમે જો ભૂકા બોલાઈ દેવાનું છે. પણ એમાં યાર અમારા બે થી પાછું એકલા થી ન થાય, એમાં તમારો સપોર્ટ હોવો જોઈએ. તમારે વિડીયો ને લાઈક કરવાનો, ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની, બાજુમાં બેલ આઇકોન ઓન કરી દેવાની. તમારે કમેન્ટ કરીને કેવાનું કે ના ભાઈ અમને તમારા વિડીયો ગમે છે ને બહુ મજા આવે. તો રામભાઈ મજા આવે ને તમે મને, તમે જેટલું બને એટલું શેર કરો અમને, તો અમે થોડીક પબ્લિસિટી ને માની ને તમારી તમારી, કારણ કે બહુ આગળ વધશું એના કારણે. તમે લોકો કમેન્ટ કરો છો ને એ જોઈને ટૂંકમાં અમને મજા આવે. હું કે રમભાઈ તમારી નાની અમથી કમેન્ટ હોય તો અમને મોટિવેશન મળે એના કારણે. તો સમજાઈ ગયું ને ભાઈ, ભૂકા બોલાય. અને આ બધી કોમેડી જોવું હોય તો તમારે યુટ્યુબ માં ન મળે, એ ક્યાં મળે રમભાઈ? ઇન્સ્ટાગ્રામ માં હો ભાઈ, કારણ કે અમારું લેટેસ્ટ કઈ પણ અપડેટ ઇન્સ્ટાગ્રામ ની અંદર છે. મારે સેમ છે પરેશ ભારતી બ્લોગ, અને આમની છે રામ યાદવ 31-32. લાઈવ લોકેશન નાખતો હોય, ગમે ત્યાં જતા હોય તો તમને લાઈવ અમે કહી શકીએ કે અહીંથી વંધવે આ રીતના અમે જઈએ. ચાલો રામભાઈ, હવે આપણે આપણો રથ લઈને નીકળીએ. હું જલ્પાબેન આહીન ને ઘરે પેલા તો
હાલો વાંધો નહીં આદરી બાજુ હવે, કારણ કે જલપાબેન છે ને વારંવાર અમે જલપાબેન ને એટલા માટે યાદ કરીએ કે લેડીઝ થઈને ટૂંકમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર કરી બતાવ્યું કે ભાઈ ટૂંક સમય ની અંદર ભૂક્કા બોલાવી દીધા હારા હારા યુટ્યુબર ના. હું કે ભાઈ હેરામભાઈ બોલતી બંધ કરી દીધી 1.5 લાખ સબસ્ક્રાઈબર એટલે એ પણ 4 મહિનાની અંદર. અને ભાઈ એની મહેનત તો એવડી છે. તો આજે આપણે જવાનું છે ભાવેશભાઈ નું પૂંજન સિંહ ન્યા, પણ એ પેલા અમારે અમારો રથ લઈને જવાનું છે જલપાબેન આહી ના ઘરે. ચાલો ફેમિલી હવે સીધા અમે નીકળીએ. ગયા છે આપણે નરેશભાઈ ને ઘરે. નરેશભાઈ કેમ છો, મજામાં ભાઈ? તમે કારણ કે તમને છે ને બધા લોકો એવી કમેન્ટ કરે છે કે છે ને નરેશભાઈ બહુ ઓછું બોલે છે, જલપાબેન એવું કેમ કરો છો? અને ફેમિલી આ બેન એ જ છે ખબર હોય, રથ હાકે ને રથ ક્યાં રથ કરીને રથ. ભાઈ ગીર સોમનાથ જિલ્લામાં તમને આગળ મેં વાત કરી હતી ને કે ભાઈ 150K ઉપર પહોંચી ગયા છે યુટ્યુબ ની અંદર, એ આ જ બેન છે બરાબર. અને ભાઈ આનો રથ એટલો ભાગ્યો આ લોકો નો કે વાત પૂછો મો નરેશભાઈ. એ તો બધું ઠીક જલપાબેન, હવે આ પાર્ટી નું શું કરવાનું છે? તો કયો આપડે બુંદી ને ગાંઠિયાનું ને બધું ડબ્બા ભરી ફેમસ સેલિબ્રિટી તો આમ છે. બેન કેમ છો, દિત્યાબેન સારું ને? તો જલપાબેન હવે નરેશભાઈ ખવડાવે કે ન ખવડાવે, કારણ કે નરેશભાઈ ની ચેનલ નથી એટલે અમારે નરેશભાઈ ને ન કહેવાય, અમારે ખાસ તમને કહેવાનું છે. કારણ કે રથ તમારો ભાગ્યો છે અત્યારે ગીર સોમનાથ ની અંદર. હે રામભાઈ કે ખોટી વાત છે? આ જોઈ લે જાનોડજી બધી ગાડી લઈને દિત્યાબેન ની એક ગાડીમાં દિત્ય તારી ગાડી તોડી નાખશે. ફાઈનલી આ સેના ની ગાડી પતાવી દેવાના છે જલપાબેન. દિત્ય ની ગાડી આજ પતી જવાની છે એક ગાડીમાં, ત્રણે ત્રણ વર્ગા. નરેશભાઈ આજ ગઈ ગાડી નરેશભાઈ ને ભરપૂર મોકો આપવામાં આવશે બોલવા માટે. ભરપૂર બોલવાનો મોકો આપવા બદલ તમારો આભાર. ઘેતો નથી બોલાતું ના, એવું એવું નથી જલપાબેન, એવું છે ખરેખર. પણ સાહેબ ને છે ને ઓછું બોલે, પણ જે બોલે ને ક્યારે એનો શબ્દ નો હું ભાર પડે. હલો નરેશભાઈ, તો મળ્યા પછી મળ્યા એટલે ખાવા ટાઈમે નો આવતા, વેલે આવજો જલપાબેન. હા એ તો મેં કીધું. અને હું તમને શું કહું કે ઓલી પાર્ટી બાકી શું ભૂલો નથી, 1.5 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા. અને જાન દેજો મમ્મી, આમ જો બહુ મોટા સેલિબ્રિટી છે, તમે કોને મળી તમને ખબર છે? હું તો તમને એમ કહું કે અટાણે તમે છે ને એને સેલ્ફી લઈ લો બરાબર, ભવિષ્યમાં છે ને જલપાબેન એને તમારો ફોટો પાડવો હોય ને તો પછી તમને સમય નહીં મળે, કારણ કે એને પીએ ને મળવું પડશે એમ. એટલે અટાણે કે નરેશભાઈ અટાણે, હું તો એમ કહું કે અટાણે ફોટો પાડીને રાખો ને એટલે પછી ભવિષ્યમાં અપલોડ કરવા થાય એમ. કારણ કે ભાવેશભાઈ ની વાટ જોતા હોય, હાલો જાય મઠમાં મળીએ મઠમાં. પહોંચીએ ભાઈ મઠમાં, માતાજી ના દર્શન કરી લીધા. અને ભાવેશભાઈ કેમ છો, મજામાં ભાઈ? તમે અમારા આમંત્રણ ને માન રાખીને આવ્યા એના બદલ તમારો આભાર. તું બોલાય અને અમે ન આવીએ હુંને રામ મારે એવું થોડુંક બને. અમને બેને તો આમંત્રણ ન દેતે બંબે પગી જાય, અમને હોરમ આવવો જોઈએ. રસોડાનું કામ સંભાળ્યું છે અમારા રાજુભાઈ. રાજુભાઈ શું પીલો તમે આ બધી? એટલે પણ માલ તો રાજુભાઈ જ પીલાય રામભાઈ. હા હવે માલ વાળો માણો, હવે હું કાજ તમે જો કાજુ બધા અમને. હવે મને ગરા લાગી વિશ્વાસ થઈ ગયો કે આ બધી કદાચ દોઢ કટક આખું બેસી જાય મારો રામ વાળો જમાડી દે. હે આવો નરેશભાઈ, આવો જમવા ટાણે આવ્યા, તમારો આભાર. જમવા ટાણે ગયા ક્યારે નો આવ્યો? પૂરી વર્ષ બનાવી લીધો રામભાઈ. પૂરી બની ગઈ ભાઈ, બકાલું મોરાઈ ગયું.
વાહ વાહ, ધન્ય છે તારી ભાઈ, ધન્ય છે તારી જને તને કે જીન્ય તને જન્મ આપ્યો તે. એમ આ તું જોઈજો મારો ભાઈ મહેનત કરે તો જોઈએ, બે નારાડીને છોડવા દે છે કેટલા જોતા આપણે ભૂલી જાય. અને ભાઈ બધા યુટ્યુબર નો મેળો લાગ્યો, જો અહીંથી લઈ અને સેટ આ બધી જો, આ ભાઈ ને તો ઓળખો જ છો, આ ભાઈ ને ઓળખો છો ને, આ ભાઈ તો જો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ, કેમ છો, મજામાં? બસ મજામાં. તો બસ નરેશભાઈ બોલો, હવે શું વાર છે જમવાની? આ ભાઈ ને કહું તો ખરા, સ્વાગત કરવા માટે ક્યાં ઉગડો ગોતરેડો બધી, ક્યાં કંકુન થારી રમભાઈ, દીવો બીવો લેતા હોય, આરતી બારતી ભાવેશ તે તો એવું કામ જ એવું કર્યું હતું, ક્યાંથી તને ગઈ ક્યાંય લઈને જ જતો હતો, કાં જોશ ને પ્રસાદ લઈ લીધું છે ભાઈ અત્યારે મેં ને રામભાઈ, અને હવે છે ને અત્યારે સમય થઈ ગયો છે ઘરે જવાનું, તો ભાઈ શું ખાવા શું કે માતાજી ના છેલ્લા દર્શન કરી લઈએ, છેલ્લા નો કેવાય, હાલો ગાંડો થઈ ગયો પાછળ આપડે, છેલ્લા નો માતાજી ના દર્શન કરી નીકળીએ ઘરે. ચાલો ફેમિલી, તો હવે આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરીએ, મળીશું ફરી એક નવો વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય મા મંગળ, રાધે રાધે, બાય.